બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચલાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભચાઉમાં બુટલેગરે પોલીસ વાન પર કાર ચઢાવી આવી હતી, જેના જવાબમાં પોલીસે વળતું ફાયરિંગ કર્યું હતું, જે બાદ થારનો કાચ તોડતા દારૂની સાથે લેડી કોન્સ્ટેબલ પણ મરી આવતા ચકચાર મચી ગઈ હતી. ભચાઉ પોલીસે ધોરીમાર્ગ પરના ચોપડવા બ્રિજ પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન સફેદ થાર આવતી દેખાતા તેને હાથ અને લાકડી વડે પોલીસે રોકાવી હતી, પરંતુ કાર ઊભી રહેવાના બદલે ફરજ પર રહેલી પોલીસ ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. જોકે આરોપી યુવરાજસિંહ અને તેની સાથે કારમાં સવાર ગાંધીધામ સીઆઈડી ક્રાઇમની 34 વર્ષીય લેડી કોન્સ્ટેબલ નીતા વસરામ ચૌધરી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તરે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. સંજયભાઈ ગોહિલ, ZSTV, કચ્છ. ગઈકાલે સાંજના સમયમાં LCB ની ટીમને એક બાતમી મળેલ કે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે, એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે, એટલે જે બાતમી LCB ની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમના જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું, જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે LCB ની ટીમ, ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા, પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી, અને એના પછી જે છે PSI ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી, ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનું પણ પ્રયાસ કર્યો, એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી, એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં, અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે. જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે, જેમનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા CID ક્રાઇમમાં ફરજ બજાવે છે. અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા, જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન